જમીનોના કેસમાં પોલીસની દખલગીરી મુદ્દે હાઈકોર્ટ નારાજ છે સત્તા ન હોવા છતાં પોલીસની દરમિયાનગીરીને લઈને હાઈકોર્ટનું આકરું વલણ સામે આવ્યું છે રાજકોટના એક જમીન કેસમાં બી ડિવિઝન પોલીસની કામગીરીને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે હાઈકોર્ટના કડક વલણ બાદ પોલીસે જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની ખાતરી આપી છે જવાબદાર પોલીસ અધિકારીને સાઇડ પોસ્ટિંગ અપાશે તેમ સરકારી વકીલનું જણાવ્યું છે જમીનના કેસોમાં પોલીસની દખલગીરી અંગે ફરિયાદો સતત વધી રહી છે તેમ હાઈકોર્ટનું વલણ છે કેન્દ્ર રાજ્ય સરકાર અને કોર્ટના આદેશોની કડક અમલવારી કરાવવા હાઈકોર્ટનો નિર્દેશ છે ગુજરાત હાઈકોર્ટના હુકમની થશે દુરોગામી અસરો સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે રોનક જણાવશો હવે કોર્ટે ટકોર કરી છે પોલીસની દરમિયાનગીરી અને દખલગીરીને લઈને શું છે વધુ વિગતો બિલકુલ હાર્દિક સમગ્ર કેસ ઉપર નજર કરીએ તો રાજકોટમાં એક જમીન વિવાદ ચાલી રહ્યો છે અને તે જમીન વિવાદમાં પોલીસની ભૂમિકા ઉપર અનેક સવાલ ઉભા થયા હતા જેમાં પોલીસે કરેલી કામગીરીને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી અને જે સંબંધિત તપાસ અધિકારી હતા તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી તે અંગે પણ ખુલાસો છે તે સરકારી વકીલ પાસે માંગવામાં આવ્યો હતો ત્યારે આજે આ કેસ જયારે સુનાવણી પર આવ્યો ત્યારે સરકારી વકીલ છે તેમના તરફથી પણ જવાબ માંગવામાં આવ્યો હતો પ્રાથમિક રીતે કોઈ કાર્યવાહી ન થતા ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું અને જે સમગ્ર કેસ છે પરંતુ વધુ એક વખત સરકારી વકીલ દ્વારા જે ટૂંકો સમય છે તે લેવામાં આવ્યો હતો અને જ્યારે અઢી કલાક બાદ વધુ સુનાવણી હાથ ધરાઈ ત્યારે સરકારી વકીલ તરફથી ખાતરી આપવામાં આવી હતી કે જે સંબંધિત તપાસની અધિકારી છે તેમની જે ટ્રાન્સફર છે બદલી છે તે કરી દેવામાં આવી છે પરંતુ મહત્વની વાત એ છે કે જેટલા પણ વિવાદિત જમીનના કેસો હોય છે તે કોર્ટમાં પડતર હોય છે આવા સંબંધિત કેસોમાં પણ પોલીસને કાર્યવાહી કરવી કે કેમ તે અંગે પણ યોગ્ય સૂચન આપવામાં આવ્યા છે આ જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે કોર્ટમાં કહેવામાં આવ્યું છે તેની દુરુગામી અસર આ સંબંધિત કેસને લઈને થઈ શકે છે બિલકુલ બિલકુલ રોનક સમગ્ર માહિતી બદલ આભાર